હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું અભિષેક ગોસ્વામી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણી જે સિરીઝ ચાલી છે બેસ્ટ ટેન થાઉઝન્ડ જી કે ક્વેશ્ચન્સ ફોર તલાટી કોન્સ્ટેબલ ક્લાર્ક આજે આપણે પાર્ટ ફોર્ટી સેવન વિશે ચર્ચા કરીશું આની પહેલાં આપણે કુલ છેતાલીસ ભાગની અંદર આ સિરીઝને જોઈ છે જો તમે આ સિરીઝમાં નવા હો તો ખાસ કરીને પાર્ટ વનથી વિડીયોને જોવાની ટ્રાય કરજો ખાસ કરીને અમારો એવો પ્રયાસ છે કે તલાટી કમ મંત્રીની પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણે કુલ દસ હજાર જેટલા જીકે પ્રશ્નોની ચર્ચા કરીએ અને આ પ્રશ્નોની અંદર વિષયોની જો વાત કરીએ તો ગુજરાતી ગ્રામર અંગ્રેજી ગ્રામર ગુજરાતી સાહિત્ય ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પંચાયતી રાજ બંધારણ સ્પોર્ટ્સ સામાન્ય વિજ્ઞાન આ દરેક વિષયો છે એને આપણે પૂરા કરવાની ટ્રાય કરીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો પાર્ટ ફોર્ટી સેવન તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કે ક્રિબકોનું પૂરું નામ શું થાય તો ક્રિબકો એટલે થાય છે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ક્રિપકો એક ખાસ વાત કરીએ કે ફર્ટિલાઇઝરની કંપની છે બીજો પ્રશ્ન છે કે પૃથ્વી દિવસ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે પૃથ્વી દિવસ છે તે બાવીસ એપ્રિલના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે ત્યારબાદ છે કે પવનાર આશ્રમની સ્થાપના કોણે કરી હતી પવનાર આશ્રમની સ્થાપના છે તે વિનોબા ભાવે દ્વારા કરવામાં આવી હતી વિનોબા ભાવેની વાત કરીએ તો વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી રેમન મેક્સસે પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય છે વિનોબા ભાવે ત્યારબાદનો પ્રશ્ન કે મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે તો વડોદરાના ડભોઈ ખાતે મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર આવેલું છે ત્યારબાદનો પ્રશ્ન છે કે દૂધરેજનો મેળો કયા જિલ્લાની અંદર ઉજવવામાં આવે છે તો દૂધરેજનો મેળો છે તે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઉજવવામાં આવે છે ત્યારબાદ છે કે ચિત્રકાર રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો તો એની અંદર જવાબ આવશે ભાવનગર ત્યારબાદનો પ્રશ્ન કે પંપા પુરસ્કાર કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે પંપા પુરસ્કાર કર્ણાટક સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ છે કે દરિયાના શુદ્ધિકરણ માટે ક્યુ ખનીજ વપરાય છે તો દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે ડોલોમાઈટ ખનીજનો ઉપયોગ થાય છે ત્યારબાદનો પ્રશ્ન કે કિનખાબ કાપડ માટે જાણીતું શહેર કયું છે તો કિનખાબ કાપડ માટે સુરત શહેર જાણીતું છે એવી જ રીતે મેઘાડંબર કાપડ માટે કયું શહેર જાણીતું છે મેઘાડંબર કાપડ માટે ધોળકા શહેર છે તે જાણીતું છે ત્યારબાદનો પ્રશ્ન કે અજરખ બ્લોક પ્રિન્ટિંગ માટે જાણીતું શહેર તો અજરખ બ્લોક પ્રિન્ટિંગ માટે કચ્છ જિલ્લો છે તે ખૂબ જ જાણીતો છે ત્યારબાદનો પ્રશ્ન કે ગાફિલ ઉપનામ કોનું છે ગાફિલ ઉપનામ છે મનુભાઈ ત્રિવેદીનું ત્યારબાદનો પ્રશ્ન કે હારઝી હકુમતનો મુસદ્દો તૈયાર કોણે કર્યો હતો તો હારઝી હુકૂમતનો મુસદ્દો તૈયાર કર્યો હતો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ત્યારબાદનો પ્રશ્ન કે વિકિયા વાવ છે તે ક્યાં આવેલી છે વિકિયા વાવ છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘૂમલી ખાતે આવેલી છે અને ઘૂમલીની જો વાત કરીએ તો જેઠવા વંશની રાજધાની પણ હતી ત્યારબાદ એક અગત્યની માહિતી કે જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો તમે અમારી એકેડમીનો કોન્ટેક નંબર એઇટ વન ફોર ઝીરો વન સિક્સ નાઇન ફાઇવ થ્રી ટુ પર સંપર્ક કરી શકો છો ઉપરાંત વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે લિંક દ્વારા પણ ડાયરેક્ટલી વોટ્સઅપ ટેલિગ્રામ કે ઇન્સ્ટાગ્રામ સાથે તમે જોડાઈ શકો છો ત્યારબાદ જો વાત કરીએ કે મહારાણા પ્રતાપ એરપોર્ટ ક્યાં આવેલું છે તો મહારાણા પ્રતાપ એરપોર્ટ છે તે ઉદયપુર શહેરની અંદર આવેલું છે ત્યારબાદ છે કે જળવાયુ તરીકે કયા બે વાયુઓનું મિશ્રણ જાણીતું છે તો સીઓ કાર્બન મોનોક્સાઇડ પ્લસ એચ એટલે કે હાઇડ્રોજન આ બંનેનું મિશ્રણ કરવામાં આવે તો આ બંનેને એક સાથે જળવાયુ તરીકે આપણે જાણીએ છીએ ત્યારબાદ છે કે બ્યુરોક્રેસી શબ્દ કઈ ભાષાનો શબ્દ છે તો બ્યુરોક્રેસી શબ્દ છે તે ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે ત્યારબાદ છે કે ફિલસુફ ઉપનામ કોનું છે તો ફિલસુફ ઉપનામ છે ચિનુભાઈ પટવાનું અહીં આપણે હસ્તો ફિલ્સુફથી કન્ફ્યુઝ ન થવાનું હસ્તો ફિલસુફ છે તે અખાનું ઉપનામ છે પરંતુ ફિલસુફ છે તે ચિનુભાઈ પટવાનું ઉપનામ છે ત્યારબાદ છે કે ગ્રામ પંચાયતનું વહીવટી કામ સંભાળનાર કોણ હોય છે તો ગ્રામ પંચાયતનું જે કાંઈ પણ વહીવટી કામ હોય છે તે તલાટી કમ મંત્રીને સંભાળવાનું હોય છે ત્યારબાદ છે કે પદાર્થનું વજન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો પદાર્થનું વજન માપવું હોય તો સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરવો પડે અહીં ખાસ એક યાદ રાખવાનું છે દળ અને વજનમાં ફેર હોય છે દળ એટલે કે જે આપણે વજન કાંટા ઉપર જે આપણો વજન બતાવે છે જે કાંઈ પણ વેઇટ બતાવે છે એને દળ કહેવાય પરંતુ જો તમે દળને ગુરુત્વાકર્ષણ સાથે ઉમેરો એટલે કે એનું ગુણાકાર કરો ત્યારબાદ જે જવાબ મળે છે એને વજન કહેવાય એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ચંદ્ર કરતાં છે તે છઠ્ઠા છ ગણું વધુ છે તો પૃથ્વી ઉપર આપણું વજન છે તે વધુ હશે જ્યારે આપણે ચંદ્ર ઉપર જાશું ત્યારે આપણું દળ તો પૃથ્વી અને ચંદ્ર બંનેમાં સેમ રહેશે પરંતુ ચંદ્ર ઉપર જાશું તો આપણું વજન છે તે ઘટી જશે બિકોઝ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે તે ઓછું છે તો ખાસ દળ અને વજન વચ્ચે એકમાત્ર તફાવત એ જ છે કે દળની અંદર ગુરુત્વાકર્ષણ બળનો ગુણાકાર નથી કરવાનો પરંતુ વજનની અંદર દળ અને એના ગુણાકારમાં ગુરુત્વાકર્ષણ બળ એટલે જવાબ આવશે વજન અને વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે જ્યારે દળ માપવા માટે વજન કાંટાનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે કે ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા તો પ્રથમ ફિલ્ડ માર્શલ હતા જનરલ માણેક શા ત્યારબાદ છે કે હરિગીત છંદની અંદર કુલ માત્રાઓ કેટલી હોય છે તો હરિગીત છંદની અંદર કુલ અઠ્યાવીસ માત્રાઓ હોય છે ત્યારબાદ છે કે વાહનોના કાચમાં વપરાતો અરીસો કયો છે તો વાહનોના કાચની અંદર બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે ત્યારબાદ ઈએમઆઈનું ફૂલ ફોર્મ શું થાય તો ઈએમઆઈનું એમઆઈનું ફૂલ ફોર્મ થાય છે ઇક્વિપ ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ ખાસ ઇકોનોમિક્સને લગતો પ્રશ્ન છે ત્યારબાદ છે કે સંસદ સભ્યોના વિશેષાધિકાર કયા અનુચ્છેદની અંદર આપેલા છે તો અનુચ્છેદ એકસો પાંચની અંદર સંસદ સભ્યોના વિશેષાધિકાર આપેલા છે ત્યારબાદ છે કે ગિંડી નેશનલ પાર્ક કયા રાજ્યની અંદર આવેલો છે ગિંડી નેશનલ પાર્ક છે તે તમિલનાડુ રાજ્યની અંદર આવેલો છે ત્યારબાદ છે કે કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે તો કરોડરજ્જુ ની શરૂઆત છે તે લંબ મજાથી થાય છે લંબ મજા બૃહદ મસ્તિષ્કનો એક ભાગ છે અને લંબ મજ્જા ખાસ હૃદયના ધબકારાને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે ત્યારબાદ અગત્યની માહિતી કે જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો તમે અમારી એકેડમીનો કોન્ટેક નંબર એઇટ વન ફોર ઝીરો વન સિક્સ નાઇન ફાઇવ થ્રી ટુ પર સંપર્ક કરી શકો છો ત્યારબાદ આપણે અગત્યના સમાનાથી શબ્દો વિશે ચર્ચા કરીએ તો પ્રથમ છે કે મરકટ એટલે શું થાય મરકટ એટલે વાંદરો થાય છે વિંઝણો એટલે થાય છે પંખો મૃગેન્દ્ર એટલે થાય છે સિંહ ખંત એટલે થાય છે ધગસ ત્યારબાદ મનોજ એટલે શું થાય મનોજ એટલે થાય છે કામદેવ ચંદ્રહાસ અસી તલવાર આ બધા તલવારના સમાનાથી શબ્દો છે તો ખાસ ચંદ્રહાસ એટલે થાય છે તલવાર ઈલા એટલે થાય છે પૃથ્વી ત્યારબાદ છે માશુક એટલે શું થાય માશુક એટલે થાય છે પ્રિયા ત્યારબાદ છે ઈંધણા એટલે શું થાય ઈંધણા એટલે થાય છે બળતણ મહીષ એટલે પાડો ત્યારબાદ છે ફળશ તો ફળશ એટલે થાય ટુકડો વયસ્ય એટલે મિત્ર ત્યારબાદ છે કોટડી તો કોટડી એટલે થાય છે ઓરડી તમા એટલે કાળજી ફિરસ્તો એટલે થાય છે દેવદૂત માંચી એટલે ખાટો ખાટલો ત્યારબાદ ગોજ એટલે પાપ ત્યારબાદ પગરણ એટલે થાય છે આરંભ અફાટ એટલે થાય છે પુષ્કળ સિંધુ એટલે થાય છે દરિયો ત્યારબાદ છે વૃથા તો વૃથા એટલે થાય છે નકામું કોકિલ એટલે કોયલ કોકિલા એટલે માદા કોયલ પણ કોકિલ એટલે કોયલ ત્યારબાદ છે કથીર તો કથીર એટલે થાય છે જસત પલ્લો એટલે પ્રલય ત્યારબાદ વારંગના વારંગના એટલે કે ગણિકા અથવા તો વેશ્યા બીજું ગણિકાનું સમાનાર્થી શબ્દ છે રામજની તો રામજની વારંગના ગણિકા વેશ્યા આ બધા એક સમાનાથી શબ્દો છે ત્યારબાદ છે સુહાસિની એટલે શું થાય સુહાસિની એટલે થાય છે સૌભાગ્યવતી સ્ત્રી તો આ હતા આજના આપણા અગત્યના સમાનાથી શબ્દો ખાસ એવું હોય તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ઉપરાંત વિડીયોની પીડીએફ જોઈતી હોય તો પણ અમે તમને પ્રોવાઈડ કરી દઈશું ત્યારબાદ આપણે ઇંગ્લિશના લગતા પ્રશ્નો જોઈએ ખાસ આજે આપણે વન વર્ડ સબસ્ટિટ્યુશન જોવાનું છે જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ તો પ્રથમ છે કે અ પર્સન અપોઇન્ટેડ બાય ટુ પાર્ટીઝ ટુ સોલ્વ અ ડિસ્પ્યુટ તો એની અંદર જવાબ આવશે આર્બિટ્રેટર આર્બિટ્રેટર એટલે કે એવો માણસ કે જે બે પક્ષો વચ્ચે જે વિવાદ છે એને સોલ્વ કરવાનું કામ કરતો હોય બીજો છે કે અ પર્સન હુ લીડ સ લાઈફ તો એને કહેવાય છે એસ્ટિક ઓશિયર લાઈફ એટલે કે બ્રહ્મચર્ય જીવન આમ કહી શકાય કે જે સંન્યાસી છે જેણે જીવન છોડી દીધું છે અને હવે માત્ર ખાલી એ પોતે જપ અને તપ કરે છે તો ઓશ્ચર લાઈફ જે જીવે છે એ પર્સનને કહેવાય છે એસ્ટિક ત્યારબાદ છે કે અ પર્સન વુ કલેક્ટ્સ કોઈન કોઈન્સ તો એને કહેવાય છે ન્યુમેસ્મેટિસ્ટ જે માણસ કે જેને પૈસા અથવા તો કોઈન્સ ચલની સિક્કાઓને કલેક્ટ કરવાનો શોખ છે અથવા તો જે માણસનો એવો પેશન છે જે માણસનું એવું કામ છે કે જે સિક્કાઓ કલેક્ટ કરે છે એને કહેવાય છે ન્યુમેસ્મેટિસ્ટ ત્યારબાદ છે વન વુ ઇટ્સ ઓનલી વેજીટેબલ્સ એટલે કે ખાસ આપણને એમ થાય કે આમાં વેજીટેરિયન જવાબ આવે પરંતુ કોઈપણ સજીવ વિશે વાત આવે છે કે કોઈપણ સજીવ કે જે માત્ર વેજીટેબલ્સ ખાય છે એને કહેવાય છે હરબી વોરસ સજીવ અહીં જો એમ પૂછ્યું હોત કે અ પર્સન હુ ઇટ્સ ઓનલી વેજીટેબલ્સ તો એની અંદર વેજીટેરિયન જવાબ આવત પરંતુ અહીંયા સમગ્ર સજીવોની વાત આવે છે એટલા માટે અહીં જવાબ આવશે હરબી વોરસ હરબી વોરસને ગુજરાતીમાં કહેવાય છે તૃણાહારી પ્રાણીઓ ત્યારબાદ છે કે વન હુ ઇઝ અનેબલ ટુ પે હિઝ ડેટ્સ તો એને કહેવાય છે ઇન્સોલ્વન્ટ ઇન્સોલ્વન્ટ એટલે એવો વ્યક્તિ કે જે પોતાનું જે કાંઈ પણ લેણું છે એ ચૂકતે કરી શકતો નથી આપણે કહી શકાય કે જે ઇન્સોલ્વન્ટ છે તો એ ખાસ આ પ્રશ્ન પણ યાદ રાખજો ત્યારબાદ છે અ પર્સન હુ બિલિવ્સ ઇન પીસ એવો માણસ કે જે શાંતિમાં માને છે તો એને કહેવાય છે પેસિફિસ્ટ ત્યારબાદ છે અ પર્સન વુ ટ્રસ્ટ ઇઝીલી એવો માણસ કે જેના ઉપર સહેલાઈથી વિશ્વાસ કરી શકાય તો એ માણસને કહેવાય છે ક્રેડ્યુલસ ત્યારબાદ છે પીપલ ઇન અ રાયટ રાયટ તો એને કહેવાય છે મોબ એટલે કે કોઈ પીપલ કે જે બળવા બળવો કરી રહ્યા છે તો આખે આખું જે ટોળું છે એને કહેવાય છે મોબ ત્યારબાદ છે કે અન એનિમલ સ્ટોરી વિથ અ મોરલ તો એને કહેવાય છે ફેબલ એટલે કે ખાસ જે પ્રાણી વાર્તાઓ હોય છે કે જેમાંથી આપણને કોઈ બોધ મળે છે શીખ મળે છે તો એને કહેવાય છે ફેબલ ત્યારબાદ છે કે વન વુ કમ્પ ડિક્શનરી તો ડિક્શનરીને કમ્પાઇલ કરવાનું એટલે કે સંપાદન કરવાનું કામ જે કરતો હોય એને કહેવાય છે લેક્સિકોગ્રાફર ત્યારબાદ છે વન વુ ઓફન ટોક્સ ઓફ હિઝ અચિવમેન્ટ્સ એવો માણસ કે જે પોતાના વખાણ કરતો હોય પોતાની જે કાંઈ પણ સિદ્ધિઓ છે એના વિશે વારંવાર વાત કરતો હોય તો એને કહેવાય છે ઇગોઇસ્ટ ત્યારબાદ આજનો છેલ્લો પ્રશ્ન કે અન એક્સપિરિયન્સ્ડ પર્સન તો એને કહેવાય છે વેટેરન ખાસ કરીને જે પોલિટિશિયન્સ હોય છે જે એક્ટર હોય છે કે જે ઘણા સમયથી બોલિવૂડમાં કામ કરતા હોય તો એ બધા વ્યક્તિઓ માટે વેટેરન શબ્દ છે તે વપરાતો હોય છે એવો માણસ કે જે ખૂબ જ અનુભવી છે એના ફિલ્ડની અંદર અનુભવી છે એને કહેવાય છે વેટેરન તો આ હતા આજના આપણા અગત્યના પ્રશ્નો આજે આપણે અંગ્રેજી ગ્રામર ગુજરાતી ગ્રામર અને સામાન્ય જ્ઞાન વિશે ચર્ચા કરી તો આજ પૂરતી આટલું જ જો તમને અમારો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો બીજા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવું હોય તો તમે અમારી એકેડમીનો કોન્ટેક નંબર એઇટ વન ફોર ઝીરો વન સિક્સ નાઇન ફાઇવ થ્રી ટુ પર સંપર્ક કરી શકો છો ઉપરાંત વિડીયોની પીડીએફ જોઈતી હોય તો પણ તમે આ નંબરનો સંપર્ક કરી શકો છો બીજું કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે લિંક દ્વારા પણ તમે ડાયરેક્ટલી અમારી સાથે જોડાઈ શકો છો તો આજ પૂરતી આટલું જ થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ